पोरबंदर जिल्लामां मोटा भागना मेडिकल स्टाफ ने कोरोना वेक्सिन अपाई चुकी छे। त्यारे हवे आवतीकालथी फ्रंटलाइन कोरोना वोरियर्स ने वेक्सिन आपवानो प्रारंभ करवामां आवशे। पोरबंदर जिल्लामां वहेलामां वहेली तके मेडिकल अने पेरामेडिकल स्टाफ ने कोरोनानी रसी मळी रहे ते माटे बे दिवसनी मेगा ड्राइवनुं पण आयोजन करवामां आव्युं हतुं। तो जिल्लाना ग्राम्य विस्तारोमां पण वेक्सिन सेंटर खोली देवामां आव्या हता, जेने परिणामे जिल्लाना मोटा भागना मेडिकल अने पेरामेडिकल स्टाफ ने रसीकरण थई चूक्युं छे। त्यारे हवे पोरबंदरनी भावसीजी कोविड होस्पिटल खाते आवतीकालथी फ्रंटलाइन कोरोना वोरियर्स ने रसी आपवानुं शरू करवामां आवशे, जेमां जिल्ला कलेक्टर, जिल्ला पोलीस वडा अने डीडीओ सहितना उच्च अधिकारीओनो पण समावेश थाय छे। सरकारશ્રીની સૂચના અન્વયે કોવિડ-19 અંતર્ગત જે ફ્રન્ટલાઇન વર્કરો છે, જેમાં પંચાયતના કલેક્ટર કચેરીના હોસ્પિટલના જે કર્મચારીઓ છે, એ બધા કર્મચારીઓ માટેનું રસીકરણની કાર્યવાહી આવતીકાલથી સિવિલ હોસ્પિટલ મુકામે ચાલુ થનાર છે। આ કાર્યક્રમ અંતર્ગત માન્ય કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને એસપી શ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં રસી આવી ગયેલ છે અને રસી આપનાર કર્મચારીઓ પણ પૂરતા પ્રમાણમાં છે, એટલે વહીવટીતંત્ર તરફથી મારી બધા લોકોને, બધા ફ્રન્ટલાઇન વર્કરોને, જે આપણે વાત કરીએ બધા ફ્રન્ટલાઇન વર્કરોને એક અપીલ છે કે વધુમાં વધુ આ રસીનો લાભ લઈ અને રસી આવતીકાલે બધા રસી મુકાવે એવી અપીલ કરું છું। ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સમાં ઉચ્ચ અધિકારીઓ બાદ હવે સરકારી ખાતાના કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ નગરપાલિકા કચેરીના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે પત્રકારો જીવના જોખમે કોવિડ હોસ્પિટલ સહિતના સ્થળો પર કોરોના કાળ દરમિયાન કામ કરતા હોવા છતાં ફ્રન્ટલાઇનમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેને લઈને પણ પત્રકાર જગતમાં રોષ દેખાઈ રહ્યો છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।